કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપનારા પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ વિરુદ્ધ કરજણ યુથ કોંગ્રેસના કાર્યકરોમાં ઘેરા પ્રત્યાઘાતો પડવા સાથે ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહ્યો છે, જેના કારણે વિરોધના ભાગરૂપે કરજણ ખાતે નગરપાલિકા સામે યુથ કોંગ્રેસના કાર્યકરોએ એકત્ર થઈ અક્ષય પટેલ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો, તો વિરોધ પ્રદર્શન સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. કરજણ નગરપાલિકા સામે એકત્ર થયેલા યુથ કોંગ્રેસના કાર્યકરોએ અક્ષય પટેલ વિરોધ ભારે સૂત્રોચ્ચાર સાથે હાય રે અક્ષય પટેલ હાય હાય તેમજ હાય રે ભાજપ હાય હાયના ગગનભેદી નારાઓથી નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તો યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા અક્ષય પટેલનો ફોટો સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો અને યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એમાં જે કોંગ્રેસ છોડીને ભાજપમાં જે ગયા છે અને આ કાર્યકર્તાઓ જનતા અને કરજણ સિનોર ને પોળની જનતાને જે એમને ગદ્દારી કરી છે એ ગદ્દારીનો જવાબ બહુ જંગી બહુમતીથી આવનારી ચૂંટણીની અંદર જીતાડીને અમે આપીશું કોંગ્રેસના ઉમેદવારને. આજે યુથ કોંગ્રેસ દ્વારા જે કાર્યક્રમ આવ્યો એમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ નથી જોડાયા. હું છે ને પોતે કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હું છું. એ જે નથી આવ્યા એમની સામે કાયદેસરની કાર્યવાહી કોંગ્રેસ પક્ષ કરશે. જે કરજણ તાલુકા પંચાયતના પ્રમુખ છે એ પણ નથી જોયું. હા એટલે એ બધું હવે અમે તો યુથ કોંગ્રેસનો કાર્યક્રમ કરેલો છે, એ બધી મોટી કોંગ્રેસની જે બોડી છે પ્રદેશની તે એ લોકો એ એમનો જાતે કાર્યક્રમ કરશે, પણ અમે જે પોતે યુથ કોંગ્રેસના જે બધા છોકરા છે એમને અમારું કરી લીધો કાર્યક્રમ. આવનારા દિવસોમાં જો ફરી ચૂંટણી આવશે તો આપ કોની સાથે? અમે તો કોંગ્રેસ પક્ષના વફાદાર માણસ છે, કોંગ્રેસ પક્ષ જોડે રહેવાના, કોઈને પણ ટિકિટ આપે અમે તો કોંગ્રેસ પક્ષના વફાદાર માણસ છે, કોંગ્રેસ જોડે જ રહેવાના. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.